સાત જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે. આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવવાના છે, જેની પૂરજોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેને લઈ આપ નેતાઓ નેત્રંગ ખાતે તૈયારીઓની ચકાસણી કરીને પ્રજાને કાર્યક્રમમાં આવવા માટે ચેતર વસાવવાને સમર્થન આપવા માટે આહવાન કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાના કેસ પર સૌ કોઈની નજર છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે હવે 7 તારીખના રોજ અરવિંદ કેજરીવાલ પણ ચેતર વસાવાને સમર્થન આપવા માટે આવી રહ્યા છે, જનતાને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ નેત્રંગ ખાતે જનસભામાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. ફરમાન કરતા તેમણે શું કહ્યું તે સાંભળો. આપણા સૌના લોક લાડીલા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવાર પર જે છેલ્લા 2 મહિનાથી ખોટી રીતે ફરિયાદ કરી એમના વાઇફને અને એમને જે ફસાવવામાં આવ્યા છે, જે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, એ બાબતે ગુજરાતના તમામ પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓ અને દરેક સમાજના મારા યુવા સાથી મિત્રો, ભાઈઓ બહેનો અને ખાસ કરીને આદિવાસી સમાજના જે અમારા યુવા સાથી મિત્રો, ભાઈઓ બહેનો અને વડીલો અને તમામ સંગઠનોને હું અહીંયા નેત્રંગ ગ્રાઉન્ડ પરથી આહ્વાન કરું છું કે આવનારા દિવસોમાં 7 તારીખે આપણા દિલ્હીના માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ શ્રી તેમજ પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી એવા ભગવંત માન સાહેબ શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અને એમનું મનોબળ વધારવા પધારી રહ્યા છે, તો સમગ્ર ગુજરાત અને તમામ સંગઠનોને હું એક નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે હું તમને આહ્વાન કરું છું કે આપ સૌરે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગાડી પધારો અને આવનારા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે એમાં આપણે ચૈતરભાઈનું અને એમના પરિવારનું મનોબળ વધારવા માટે આપણે સૌ ભેગા થઈ એવી આપ સૌને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. જય હિન્દ. ત્યારે આ જનસભામાં ઉપસ્થિત રહેવા માટે ચેતર વસાવાને સપોર્ટ કરવા માટે ન માત્ર આદિવાસી સમાજ પરંતુ આમ જનતાને પણ હાજર રહેવા માટે તેમણે આહવાન કર્યું છે. ઠેર ઠેર પત્રિકાઓ પણ વહેંચાઈ રહી છે. ત્યારે હવે 7 તારીખે જ ખબર પડશે કે ચેતર વસાવા માટે અરવિંદ કેજરીવાલને સાંભળવા માટે કેટલી જનમેદની ઉમટી પડે છે. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.